ગુજરાતમાં હારથી જવતી ઠંડી તો ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે સૌથી ઓછું નલિયામાં આઠ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ભુજ રાજકોટમાં દસ ડિગ્રી તો ડીસામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે તો રાજ્યવાસીઓ ઠૂઠવાયા છે ત્યારે દસ શહેરોમાં ચૌદ ડિગ્રીથી પણ નીચે તાપમાન નોંધાયું છે તો હજુ પણ ઘણા રાજ્યોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે વડોદરામાં આવેલ એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ ઠંડીમાં બહાર સુવા મજબૂર બન્યા છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં સોળ કરોડનું બિલ્ડિંગ બનાવાયું હતું જે રહેવા માટે હાલ ધૂળ ખાઈ રહ્યું છે તો સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની બહાર દર્દીઓના સગાઓને ખુલ્લામાં રહેવાનો વારો આવ્યો હતો સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલની અંદર સામે આવી રહી છે જે દાખલ દર્દીઓ છે તેમના પરિવારને રહેવા માટે છેલ્લા નવ મહિનાથી કરોડોના ખર્ચે તૈયાર થયેલું બિલ્ડિંગ હજુ પણ બંધ હાલતની અંદર છે તેના જ કારણે જે જે દર્દીઓ દાખલ છે તેમના સગાવાલાને અને અહીંયા આગળ ખુલ્લી ઠંડીની અંદર જે ખુલ્લું ફર્શ છે તેની અંદર સુવાનો વારો આવી રહ્યો છે

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત નવમાં દિવસે ઠંડીનો પારો યથાવત જોવા મળ્યો છે તો અહીં છેલ્લા નવ દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે આ સાથે આબુમાં બે દિવસ તો પહેલા લઘુત્તમ તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતું અને ઠંડીની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અહીં આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે ખૂબ સરસ ઠંડુ એકદમ ઝીરો ડિગ્રી પર છે અને ફરવાની એન્જોય કરવાની ખૂબ મજા આવી અને અમે બધા ગ્રુપમાં આવ્યા છે અને તાત્કાલિક નક્કી કરીને તાત્કાલિક આવી ગયા નખી લેકથી જે આખો એનું સર્કલ છે લેકનું ત્યાં ફર્યા તો એકદમ ડિવાઇન ફિલિંગ બ્રહ્માકુમારી જે ગાર્ડન એરિયા બનાવ્યું છે એમાં ખરેખર બેસીને યોગ પ્રાણાયામ કરવાની મજા આવી અને વી એન્જોયડ અ લોટ આદિવાસી સમુદાયને ભેટ આપવાનો રોડમેપ તૈયાર કરાયો છે આદિ આદિજાતિ જંગલની જમીન ખેડતા પણ આદિવાસી એક હજાર પચાસ આદિવાસીઓને અધિકાર પત્ર અપાશે બનાસકાંઠાના ત્રણસો નવસારીના સોને અધિકાર પત્ર આપવામાં આવશે આ સાથે તાપીના બસ્સો અને વલસાડના ત્રણસો આદિવાસીઓને અધિકાર પત્ર અપાશે તો પંચમહાલ સાબરકાંઠાના પચાસ પચાસ તથા ભરૂચના પચાસને આ લાભ મળશે તો આદિવાસી ખેડૂતને પશુપાલન માટે પાંચ હજાર દુધાળા પશુ અપાશે તો આદિવાસી યુવાનોને રોજગારી માટે આઠ તાલીમ કેન્દ્રો પણ ઉભા કરાશે અને એની સાથે જ આઠ તાલીમ કેન્દ્રમાં પચીસો યુવાનોને તાલીમ આપવામાં આવશે તો મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસ માટે પણ કોચિંગ ક્લાસ શરૂ થશે આદિવાસી સમુદાયને એક ભેટ આપવાનો રોડમેપ તૈયાર થઈ ગયો છે ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટની મળશે બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે તો કેબિનેટની બેઠક મળશે તેમાં કોરોનાની મહામારી અંગે વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે સાથે તમામ મહત્વના પ્રોજેક્ટની સ્થિતિની પણ સમીક્ષા કરાશે તો પહેલી વખત તમામ મંત્રીઓ અધિકારીઓ ફોન વગર ત્યાં હાજર રહેશે કેબિનેટમાં મંત્રી અધિકારીઓ ફોન લઈને નહીં જાય જૂનાગઢમાં ફરી એકવાર સિંહની પજવણી કરાઈ હોવાનો વિડિયો વાયરલ થયો છે ત્યારે પલાસવા ગામ પાસે કારમાં જઈ રહેલા તોફાની તત્વોએ રસ્તા પર જઈ રહેલા સિંહો પાછળ કાર દોડાવીને તેમની પજવણી કરી હતી તેમની સામે ફ્લેશ લાઇટ મારીને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો હતો યુવકે કારના બોનેટ પર બેસીને સમગ્ર ઘટનાનો આ વિડિયો પણ બનાવ્યો હતો તો આ સમગ્ર બનાવને લઈને વન અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે ફ્લેશ લાઇટ મારીને સિંહોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે જૂનાગઢના દ્રશ્યો છે જોઈ શકાય છે સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે તો કેટલાક સામાજિક તત્વોએ સિંહ પર ફ્લેશ લાઇટ મારીને તેને પરેશાન કરવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે ફ્લેશ લાઇટ મારીને સિંહને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો હતો તો કારના બોનેટ પર બેસીને અસામાજિક તત્વોએ આ વિડીયો પણ લીધો છે જૂનાગઢની આ ઘટના છે કે ત્યાં જોઈ શકાય છે બે દ્રશ્યો કે જ્યાં અમરેલીની પણ ઘટના હતી કે ત્યાં કાર ચાલકો સામાજિક તત્વો દ્વારા સિંહોને પરેશાન કરવામાં આવી રહ્યા હતા અને અત્યારે બીજી ઘટના કે ત્યાં પણ જૂનાગઢમાં પણ સિંહની પજવણી કરવામાં આવી રહી છે તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વન્ય પ્રાણીઓને આવી રીતે ઉશ્કેરવામાં આવે છે અને ત્યારબાદ કોઈ ઘટના બને છે ત્યારે તેના માટે જવાબદાર સરકારને ઠેરવે છે તો જૂનાગઢ અને અમરેલીની બે ઘટના છે કે બંને જગ્યાએ સિંહને પજવવામાં આવી રહ્યા છે તેમની પર ફ્લેશલાઇટ કરીને કેટલાક અસામાજિક તત્વો વન્ય પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમાં બંને દ્રશ્યોની અંદર સિંહોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તો અમરેલીના પીપાવાવ પોર્ટની અંદર સિંહની લટાર જોવા મળી હતી ત્યારે વહેલી સવારે સિંહ ઘૂસતા મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો તો આ વિસ્તારમાં મોટા કન્ટેનર ટ્રેલર ક્રેન સહિત ભારે વાહનો સતત ચોવીસ કલાક દોડતા રહેશે તો અગાઉ અહીં ટ્રેલરની અડફેટે આવતા એક સિંહનું મોત પણ થયું હતું અને હવે ફરી સિંહના જોખમી દ્રશ્યો અહીં સામે આવ્યા છે જેમકે દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ અવારનવાર લટાર મારતા જોવા મળી રહ્યા છે વાહનની અડફેટે હોય છે તો વારે ઘડીયા આવું થવાના કારણે વન્ય પ્રાણીઓ જે છે તેમને પણ મોતને ભેટવાનો વારો આવે છે અને હવે વાત કરીએ ખૂંખાર આતંકની જુનાગઢના માંગરોળમાં પણ દીપડો દેખાતા દહેશત ફેલાઈ છે ત્યારે માંગરોળ બાયપાસ નજીક દીપડો આટાફેરો મારતો દેખાતા વાહન ચાલકો અને આસપાસમાં રહેતા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાઇવે પર દીપડો ચડી આવતા ટ્રક ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો છે તો દીપડો હુમલો ન કરે એ માટે ટ્રક પાછળ લેવી પડી હતી સાથે દીપડાના હુમલાની પણ ઘટનાઓ વારંવાર બનતી હોવાથી સ્થાનિકોએ વિભાગને જાણ કરી છે અને દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની પણ માંગ કરી છે જુનાગઢના સોનારડીમાં ફરી દીપડો દેખાતા ફફડાટ વ્યાપ્યો છે રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો છે જુનાગઢ પંથકમાં દીપડાનો એટલી હદે આતંક વધ્યો કે લોકોએ આંદોલન કરવા પડ્યા થોડા દિવસ પહેલા જ સોનારડીમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી વારંવાર દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે હવે સોનારડીમાં ફરી દીપડાએ દેખા દેતા મેંદરડા રસ્તા પર વિફરેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો સોનારડીના પાટિયા પાસે સ્થાનિકોએ રસ્તો રોકો આંદોલન કર્યું વાહનો રોકાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સોનારડીમાં બાળકીને દીપડાએ ફાડી ખાતા હોવાની ઘટના બનતા અને આજે ફરી ફેરાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ચક્કાજામની જાણ થતાં જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઘટના સ્થળે પહોંચ્યા તંત્રની સમજાવટથી મામલો થાળે પાડી મેંદરડા જૂનાગઢ રસ્તો ફરી પૂર્વવત કરાયો જોકે સ્થાનિકોનું કહેવું છે કે દીપડાના ત્રાસથી તેઓ કંટાળી ગયા છે ક્યારેક ગામમાં તો ક્યારેક સીમમાં દીપડો ક્યારે હુમલો કરી દે એનું કોઈ નક્કી નથી એમાં સોનારડીમાં બાળકને ફાડી ખાતા બાદ તો ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે રોષ છે ગ્રામજનોએ દીપડાને પકડવા ઉગ્ર માંગ કરી છે તો બીજી તરફ અન્ય દીપડાઓને સકંજામાં લેવા વન વિભાગે પાંચ પાંજરા ગોઠવ્યા વાત કરીએ તો જૂનાગઢમાં વેપારીઓની દુકાનો પર વન વિભાગના દરોડા પડ્યા છે ત્યારે જગમાલ ચોકની દુકાનમાં મળ્યો છે પ્રતિબંધિત જથ્થો દરિયાઈ જીવનો આ જથ્થો મળ્યો છે ત્યાં સૃષ્ટિના પ્રતિબંધિત જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે તો ત્રણ વેપારીઓની સામે વન વિભાગે હાથ ધરી છે તપાસ તો ત્યારે પ્રતિબંધિત વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વના સમાચાર જૂનાગઢમાં ત્રણ વેપારીઓ સામે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે પ્રતિબંધિત વસ્તુઓ વેચાતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જુનાગઢમાં વેપારીઓની દુકાનો પરિણામ મંગાવીને ગેરકાયદે વેચાણ કરતો શખ્સ ઝડપાયો છે તો એક વર્ષ પહેલા સરથાણા પોલીસે ગેરકાયદે બાયોડીઝલનો વેપાર ઝડપ્યો હતો તો એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી જુબેર રસુલ ગુલામ આહમદની ઈકો સેલે ધરપકડ કરી હતી તો આરોપી દુબઈ અને શાહજહાંથી લાસુકા નામની કંપની મારફતે બાયોડીઝલ મંગાવતો હતો એક વર્ષ પહેલા સરથાણા પોલીસે ચાર લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે સત્તર વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારે સુરત સિવાય આરોપી અંકલેશ્વર વડોદરા અને અમદાવાદમાં પણ બાયોડીઝલ વેચતો હતો તો આ સાથે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણાના સહિતના તમામ રાજ્યોમાં પણ તેણે ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચ્યું હતું ના બિલ્ડર સાથે છેતરપિંડી હાથ ધરાઈ છે ક્રિપ્ટો કરન્સી માં ડબલ નફાની લાલચ ભારે પડી છે તો નફાની લાલચમાં બિલ્ડરે પાંત્રીસ લાખ ગુમાવ્યા છે આ બિલ્ડર પાસેથી રૂપિયા લીધા બાદ ભેજાબાજો ફરાર થયા છે તો વરાછા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ પણ હાથ ધરાઈ છે

સચિન વિસ્તારમાં પોલીસે બોગસ પોલીસની ધરપકડ કરી છે અને હવે વાત કરીએ નશાખોરો પર સકંજાની 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘુસણખોરી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં દરોડા પાડ્યા છે તો સોપ લિક્વિડની આડમાં દારૂના પાર્સલ પકડાયા હતા શાહીબાગમાંથી ચારસો ને એસી બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે તો દરોડામાં એક આરોપી પણ પકડાયો છે આ સાથે પાંચ વોન્ટેડ પોર્ટર પાર્ટનર પણ એપ પર ઓર્ડર બાદ ટેમ્પો ચાલક દારૂ સાથે પકડાયો છે તો બોક્સ પર ખોટા સ્ટીકર બિલ્ટી સાથે જથ્થો મોકલ્યો હતો ખોટી બિલ્ટી બતાવતા દારૂનું નેટવર્ક ઝડપાયું છે સુરેન્દ્રનગરના ધ્રાંગ્રા પોલીસ ડિવિઝન સ્ટાફે મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો છે તો અલગ અલગ ચાર પોલીસ મથકની હદમાં ઝડપાયેલા કુલ બે કરોડ અઠ્યાવીસ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો છે તો પાટડી સાથે દસાડા બજાણા અને ઝીંજવાડા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ તમામ દારૂ પર બુલડોઝર ફેરવાયું છે તો આ સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે વાત કરીએ નકલી દારૂના ગોરખ ધંધા વિશે તો રાજકોટમાં નકલી વિદેશી દારૂ ફેક્ટરી કેસમાં ખુલાસો થયો છે ફરાર બોટલીગર હસમુખ સાખોરિયાને પકડવામાં તપાસ તેજ કરાઈ છે તો કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે મોનુ પ્રસાદ વિપુલ સરવેયા નામના આ બે આરોપીઓ ગિરફમાં આવ્યા છે તો બંને આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા હાથ ધરાયા છે તો આરોપી મોનુ મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો હતો ત્યારે નકલી વિદેશી દારૂ બનાવવા રાજકોટ આવ્યો હતો તો આરોપી વિપુલ દારૂનો જથ્થો આપવા માટે રાજકોટ આવ્યો હતો અને સ્થળેથી અસલી તથા નકલી દારૂનો જથ્થો જપ્ત કરી બે હજાર ને વિદેશી દારૂ એક હજાર ચોપન નકલી દારૂની બોટલો મળી આવી હતી તો ગોડાઉનમાંથી પાંચસો ને પંચાવન લીટર ડીએમ બોટલ પણ મળી આવ્યું હતું તો એસએમસીએ દસ લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વેલકમ બેક વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારોની તો ખેડામાં મોડી રાત્રે કપડવંજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બે કાબુ ટ્રકે બે રિક્ષાની અડફેટી લીધી હતી તો રિક્ષા ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત થયું છે ત્યારે એક ઘાયલ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થયો છે તો ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે કપડવંજ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ લઈ જવામાં આવ્યું છે રાજકોટના ગોંડલ ભુણાવા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે તો હર્ષ ભાલાડા અને એક અજાણી સ્ત્રીનું મોત નીપજ્યું છે ગોંડલ આવી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની છે કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવશે તો પંદર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાં ધ્વજ લહેરાવીને સેવાદળના સૈનિકોને સલામી પણ ઝીલી હતી સાથે સ્થાપના દિવસે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા કરશે આવતા દિવસમાં ગુજરાતમાં જે પડકારો છે એ પડકારોનો સામનો કરવા માટેના સજ્જ થવા માટે થવા માટેની પ્રતિજ્ઞાઓ આવતા દિવસોમાં કોંગ્રેસને ચેતનવંતી કરવા માટે પ્રજાની વચ્ચે જવા માટે રાહુલજી જે ભારત જોડોની યાત્રા લઈને નીકળ્યા છે એ યાત્રાની સાથે સાથે ગુજરાતમાં હાથ સે હાથ જોડોની યાત્રાઓનું એક સફળ સંચાલન કરી અને ગુજરાતના તમામ ગામડાઓ તમામ વિસ્તારોને ખુદવાનો કાર્યક્રમ આજે જાહેરાત કરીએ છીએ તો આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકાને રાજ્ય સરકારે સુપર સીટ કરી છે તો બોરસદ પાલિકાના સભ્યોએ તેમની ફરજમાં બેદરકારી દાખવતા રાજ્ય સરકારે આખી પાલિકાને જ વિસર્જન કરી છે અને પ્રાંત અધિકારીએ તમામ છત્રીસ સભ્યોને ઘર ભેગા કર્યા છે તો હાલ પ્રાંત કલેક્ટર બોરસદ પાલિકાનો સત્તાવાર રીતે વહીવટ સંભાળ્યો છે તો બોરસદ પાલિકા વિસર્જિત થતાં તેની અસરગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી તો જે અંગેની કબૂલાત બોરસદ પાલિકાના પ્રથમ વખત ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય રમણ સોલંકીએ કરી છે કે પ્રજાએ તો અમને ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી હતી પણ ક્યાંક ને ક્યાંક અમારા સભ્યો એ એકજૂટ ન રહી શક્યા એના કારણે અમારે સત્તામાંથી બહાર આવવું પડ્યું આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે પ્રજાનો સાચો પ્રતિનિધિ એ નગરપાલિકા સુધી પહોંચે પ્રજાના પ્રશ્નોને વાચા આપે એ પ્રકારના ઉમેદવારો આ વખતે સો ટકા એને અગ્રીમતા આપીશું કે એના આધારે રાજ્ય સરકારનો એવો અભિપ્રાય થયો હતો કે નગરપાલિકા કાયદાથી પોતાને સોંપવામાં આવેલી ફરજો અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી મોરબીના માળિયા મિયાણામાં લિમિટેડમાં કંપનીમાંથી આ ખરીદ્યો હતો અને કંપનીના માલિક પાસેથી સાત બાર લાખ હાથ ઉછીના લીધા હતા તો છેતાલીસ પચીસ લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવીને દંપતી ફરાર થતા કંપનીના માલિકે ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે તો શહેરના અલથાન બમરોલીમાં આવેલા રામેશ્વર ગ્રીન સોસાયટીમાં એક સાથે દસ કરતા વધુ ધાડપાડું ઘાતક હથિયારો સાથે ત્રાટક્યા છે તો ચોર ટોળકીએ સિક્યોરિટી ગાર્ડને ચપ્પુ બતાવીને એક રૂમમાં બંધ કરી દીધો હતો સાથે ટોળકીએ પાંચથી વધુ ફ્લેટમાં ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે એક મહિલાને ઘાયલ કરી તેની ચેન તોડી ફરાર થયા હતા તો પાંચથી વધુ ફ્લેટમાંથી ચોરી કરી છે અસામાજિક તત્વો દ્વારા ચોરી કરાઈ છે તો શહેરમાં બેફામ બન્યા છે ધાડપાડું તો સુરતની આ ઘટના છે કે ત્યાં બમરોલી અને રામેશ્વર ગ્રીન સોસાયટીમાં પાંચ ઘરોની અંદર ચોરી કરવામાં આવી છે તો સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આ સાથે હાલ અગિયાર વાગ્યાની ગેરખબરમાં બસ આટલું જ વધુ સમાચાર્સ માટે આપ જોતા રહો ન્યૂઝ